હેલો દોસ્તો, મેથ સાયન્સ કોર્નરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિની સ્વાધ્યાય 4.2ની બીજી રચના રચીશું. આપણને ચતુષ્કોણ જીઓ એલ ડી રચવાનો છે, જેમાં ઓ એલ 7.5 સેન્ટીમીટર, જી એલ 6 સેન્ટીમીટર, જી ડી 6 સેન્ટીમીટર, એલ ડી 5 સેન્ટીમીટર અને ઓ ડી 10 સેન્ટીમીટર આપેલું છે. પ્રથમ આપણે એની કાચી આકૃતિ જોઈએ. સૌ પ્રથમ માપ પટ્ટીની મદદથી 7.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ઓ એલ રચીશું. હવે બિંદુ એલમાંથી 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરીશું. એ જ રીતે બિંદુ ઓમાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ પરિકરની મદદથી બીજી ચાપ દોરીશું. આ બંને ચાપ જ્યાં છેદે તેને નામ આપીશું બિંદુ ડી. રેખાખંડ એલ ડી તથા રેખાખંડ ઓ એલ જોડીશું. હવે બિંદુ ડીમાંથી 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરીશું. તે જ રીતે બિંદુ એલમાંથી 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરીશું. આ બંને ચાપ જ્યાં છેદે તેને નામ આપીશું બિંદુ જી. રેખાખંડ જી ડી, જી એલ તેમજ ઓ જી જોડીશું. આ તમામ રેખાખંડના માપ પણ માપીશું. બનેલ ચતુષ્કોણ જી ઓ એલ ડી આપણને રકમમાં માગેલ ચતુષ્કોણ છે. અહીં પણ આપણને 3 બાજુ અને 2 વિકર્ણ આપેલા છે, તે પરથી આપણે રચના બનાવેલી છે. તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવા તેમજ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આવજો દોસ્તો.